जैन विद्यार्थी मित्रों, आज आप धोरण छ में गणित विषय में चैप्टर नंबर 7 अपूर्णांक संख्याओ तेमा आपणे आजे अपूर्णांकोना सरवाळा अने बादबाकी विषयना जे थियोरिकल जे पॉइंट छे अने एना आधारित आपणे स्वाध्यायना दाखला आपणे आजे जोईशुं। तो जोईए सौ प्रथम अपूर्णांकोना सरवाळा के बादबाकी माटेना नियमो, के ज्यारे आपणे अपूर्णांकनो सरवाळो करवानो होय त्यारे एना जे सरवाळा अने बादबाकीना नियमो कया छे ए खास तो पहेला जोई लईए। तो पहेलो नियम छे के अपूर्णांकना छेद सरखा होवा जोईए, एटले के ज्यारे पण आपणे कोई पण बे अपूर्णांकनो सरवाळो अथवा बादबाकी करीए छीए त्यारे बंने अपूर्णांकना छेद केवा होवा जोईए, सरखा होवा जोईए। जोशुं कीधुं छे बीजो मुद्दो के अपूर्णांकना छेद सरखा न होय तो लसा लईने छेद सरखा करवा, बराबर। जो अपूर्णांकने आपणे सरवाळो करवो होय जो छेद सरखा ना होय तो सरखा करवा माटे लसा लेवानो, लसा लईने पछी शुं करवानो छे, छेद सरखा करवाना छे, बराबर। तो बे नियम छे कॉमन, ए तमारे याद राखवाना छे, बराबर छे। हवे त्यार पछी जोईए आपणे आगळ, ठीक है। स्वाध्याय 7.5 નીચેની આકૃતિઓ જોઈ સરવાળા છે કે બાદબાકી એ ચકાસીને અપૂર્ણાંકમાં જવાબ મેળવવાનો તમારો પ્રયત્ન કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 3 આકૃતિઓ આપેલી છે, એમાં પહેલી આકૃતિમાં એક છાંયાંકિત કરેલો ભાગ છે, બીજીમાં તો કે 2 છાંયાંકિત કરેલો ભાગ છે, અને એના પછી જો ત્રીજીમાં સીધા કેટલા 3 છાંયાંકિત ભાગ થઈ જાય છે, બરાબર છે। એટલે કે અહીંયા જુઓ, છાંયાંકિત કરેલા જે ભાગ છે એમાં શું થાય છે, વધારો થાય છે। એટલે કે વધારો એટલે કે એક પ્રકારનો શું થાય છે, સરવાળો, બરાબર। જો અહીંયા પહેલાં 1 હતા એમાં પાછા 2 એડ થઈ ગયા, તો એના બરાબર ત્રીજી આકૃતિમાં કેટલા થઈ ગયા, તો કે 3 થઈ ગયા। શું થઈ ગયા, 3 છાંયાંકિત ભાગ થઈ ગયા, તો આ એક પ્રકારનો શું થાય છે, વધારો સૂચવે। એનો મતલબ શું કે અહીંયા કઈ ક્રિયા થઈ ગયેલી થયેલી હશે, તો કે સરવાળાની, બરાબર। તો કે સરવાળાની ક્રિયા થઈ છે આપણને કઈ રીતના ખબર પડે કે ભાઈ અહીંયા જે છાંયાંકિત ભાગ છે આપણને 3 મળ્યા, બરાબર। તો આપણે જોઈએ તો કે આ જે 3-3 જે આકૃતિઓ છે એના આપણે અપૂર્ણાંકના ભાગો લખી દઈએ। તો કે આ જુઓ કુલ કેટલા છે, 1, 2, 3, 4 અને 5, તો કે છેદમાં 5 આવશે અને છાંયાંકિત કરેલો ભાગ 1, એવી રીતના અહીંયા કુલ 5 ભાગ છે, છાંયાંકિત કરેલા ભાગ 2, એટલે કે 2/5, કુલ ભાગ 5 છે, છાંયાંકિત કરેલા 3 છે, એટલે કે 3/5, બરાબર। હવે તમે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોયું હશે, હાલ મેં તમને સમજાવી એ રીતના કે અહીંયા 1 છાંયાંકિત કરેલો ભાગ હતો, 2 હતા અને પછી એના સીધા કેટલા થઈ ગયા, 3 થઈ ગયા, એટલે અહીંયા સતત શું થાય છે, છાંયાંકિત કરેલા ભાગોમાં વધારો થાય છે। માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ધ્યાનથી જોતા આપેલી આકૃતિ એ અપૂર્ણાંકોનો શું બતાવે છે, સરવાળો બતાવે છે, બરાબર। તો કે સરવાળો કઈ રીતના, તો જુઓ અહીંયા 1/5 + 2/5, બરાબર। મેં તમને કીધું હતું કે જ્યારે પણ આપણે અપૂર્ણાંકોનો સરવાળો કરીએ છીએ ત્યારે છેદ કેવા હોવા જોઈએ, સરખા। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંનેના છેદ કેવા છે, સરખા છે, માટે આપણે હવે એનો સરવાળો આપણે કરી શકીએ છીએ। કઈ રીતના સરવાળો થાય, તો કે જે છેદ હોય છે તો એમના એમ જ રાખવાનો, ખાલી અંશનો જ ખાલી શું કરવાનો, સરવાળો અથવા આપણે બાદબાકી કરવાની છે, એટલે કે 1 + 2 = કેટલા થયા, 3 થયા, બરાબર। તો જોઈ શકો છો કે અહીંયા 1/5 હતા અને 2/5 હતા, બંનેનો આપણે સરવાળો કર્યો છે, એટલે આવ્યા સીધા 3/5 આવ્યા, બરાબર। એટલે કે અહીંયા આકૃતિમાં કઈ ક્રિયા થયેલી હશે, તો કે સરવાળાની ક્રિયા થઈ હશે, બરાબર છે। તો એવી જ રીતના જે બીજા નંબરનો એક્ઝામ્પલ છે એ સેમ આ જ મેથડથી છે, જોવામાં કુલ કેટલા ભાગ છે, તો કે 1, 2, 3, 4, 5, બરાબર, કુલ કેટલા ભાગ છે, 5 છે, એમાંથી પછી જો ઘટતા જાય છે, પછી એમાંથી કેટલા થયા, 3 ભાગ થયા છાંયાંકિત કરેલા, એમાંથી એને પાછા ઘટીને કેટલા થઈ ગયા, તો પાછા 2 ભાગ ઘટતા થયા, બરાબર। તો અહીંયા શું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કે જે છાંયાંકિત કરેલા જે ભાગ છે એમાં સતત શું થાય છે, ઘટાડો થાય છે, એટલે કે ઘટાડો એટલે કે એક પ્રકારની બાદબાકી અહીંયા આકૃતિઓ દર્શાવે છે। તો કે કઈ રીતના બાદબાકી થાય, તો જોઈએ અહીંયા જે આપણે જોઈએ, તો કે આની અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી, તો કે કુલ 5 ભાગ હતા એમાંથી 5 માંથી 5 ભાગ છાંયાંકિત કરેલા છે, એવી રીતના અહીંયા કુલ 5 ભાગ હતા એમાંથી 3 ભાગ શું કરેલા છે, છાંયાંકિત કરેલા છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ભાગ 5 હતા એમાંથી છાંયાંકિત કરેલા કેટલા છે, તો કે 2 છે। તો કે આકૃતિમાંથી હવે તમે જોઈ શકો છો જે અપૂર્ણાંકો છે એના ઉપરથી જ કહી શકો, બરાબર છે, લખેલા છે એના ઉપરથી તમે કહી શકો, કારણ કે મેં તમને કીધું કે સરવાળો કે બાદબાકી કરવા હોય તો છેદ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ। તો જોઈ શકો છો કે અહીંયા 3-3 છેદ કેવા છે, સરખા છે, બરાબર। હવે જોઈએ તો કે હવે એની અંશનું ખાલી આપણે જોવાનું રહે, બરાબર। તો જો અહીંયા 5 હતા એમાંથી 3 થયા, એમાંથી સીધા કેટલા થયા, 2 થયા, તો ક્યારે 2 થયા હોય, કે ભાઈ 5માંથી આપણે 3 બાદ કર્યા હોય ત્યારે ઉપર અંશમાં 2 થાય, એ સિવાય તો કોઈ થાય નહીં, બરાબર। જો 3 ઉમેરીએ તો 8 થઈ જાય, પરંતુ અહીંયા જો કઈ રીતના થાય છે ક્રિયા, 5 હતા એમાંથી 3 બાદ કર્યા સીધા કેટલા થઈ ગયા, 2, બરાબર છે। માટે અહીંયા જે આખી જે આકૃતિ જે દર્શાવે છે કઈ ક્રિયા દર્શાવે છે, તો કે બાદબાકીની ક્રિયા બતાવે છે। અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે દાખલા છે એ કોઈ દિવસ તમારે ક્વેશ્ચનમાં પૂછાશે નહીં, તમારે એમસીક્યુ તરીકે અથવા ખાલી જગ્યા તરીકે તમારે પૂછી શકે છે, બરાબર છે। હવે ત્યાર પછી જોઈએ તો કે આને આપણે દર્શાવીએ કઈ રીતના,
तो जो ध्यान थी जोता आपेली आकृति आपने अपूर्णांकने शू बतावे छे बाद बाकी एटले तमे जोई शको छो छायांकित करेला जे भाग छे ए क्रमिकमां शू थाय छे घटाड़ो थतो जाय छे घटाड़ो एटले के एक प्रकारनी बाद बाकी बराबर छे तो अहींया तमे जोई शको पांच भाग्या पांच एमांथी त्रण भाग्या पांच बात करूँ तो जो छेद बंनेना सरखा छे एटले छेद तो एना एज राखवानो खाली अंशनो ज आपणे सरवाळो अथवा बाद बाकी करवानो तो अहींया आपणे बाद बाकी छे एटले आपणे पांचमांथी त्रण बाद करीए केटला आवे બે મળી ગયા બરાબર છે તો કે આ જ રીતના વિદ્યાર્થી મિત્રો જે તમને સી જે એક્ઝામ્પલ આપેલો છે એ આ જ રીતના છે જે તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે બરાબર હવે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર બે ઉકેલ શોધો તો હમણાં જ મેં તમને નિયમોમાં કીધું હતું કે જ્યારે અપૂર્ણાંકનો સરવાળો અથવા બાદ બાકી કરતા હોઈએ ત્યારે છેદ સરખા હોવા જોઈએ પછી જ એનો આપણે સરવાળો કરી શકીએ છીએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે છેદ કેવા છે સરખા છે માટે હવે આનો આપણે ડાયરેક્ટ સરવાળો કરી શકીએ એટલે કે છેદમાં તો કેટલા રહેવાના 18 ખાલી અંશનો જ આપણે સરવાળો કરવાનો એટલે કે 1+1 બરાબર કેટલા રહેશે 2/18 બરાબર તો ત્યાર પછી 2/18 છે બરાબર હજુ આના ભાગ પાડવો તો કેટલા આવશે 1/9 બરાબર એવી જ રીતના 8/15 ને 3/15નો સરવાળો કરવાનો છે છેદ સરખા છે એટલે ડાયરેક્ટ સરવાળો કરી શકીશું આપણે એટલે કે છેદમાં 15 પર 8+3 કેટલા થશે 11/15 આના કોઈ હવે બીજા ભાગ પડશે નહીં એવી રીતના જોઈએ 7/7 - 1/5 છે તો છેદમાં તો કેટલા રહેવાના 7 ઉપર ખાલી બાદ બાકી આપણે કરવાની છે કારણ કે છેદ તો સરખા જ હતા તો કે 7 માંથી 5 જાય તો 2/7 બરાબર છે તો કે આ રીતના જે બાકીના જે એક્ઝામ્પલ છે બરાબર એ પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે બરાબર આ મેં તમને ગણેલા જ છે બરાબર આ જ રીતના બધા સેમ મેથડના છે તો કે એ સિવાયના જે બાકીના જે એક્ઝામ્પલ છે મેં તમને 3 ગણાવ્યા એ સિવાયના બાકીના તમે જાતે પ્રયત્ન કરશો તો જોઈએ શુભમે તેના રૂમની દિવાલના 2/3 ભાગ પર રંગ કર્યો અને તેની બહેન માધવીએ તેની રૂમના 1/3 ભાગ પર રંગ કરવામાં મદદ કરી તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગ રંગ કર્યો હશે બરાબર શુભમ છે બરાબર એની બહેન માધવી એને શું કરે છે શુભમ કલર કરે છે રૂમને રંગ કરે છે તો એની બહેન માધવી પણ તેને શું કરે છે મદદ કરે છે તો એમાં જે શુભમ છે 2/3 કલર કરે છે 3 ભાગનો કલર કરે છે અને માધવી છે 1/3 પર શું કરે છે કલર કરે છે બંને કુલ કેટલો કલર કર્યો હશે આખી રૂમને એ આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે શુભમે રંગેલો દિવાલનો ભાગ કેટલો છે 2/3 માધવીએ રંગેલો દિવાલનો ભાગ કેટલો છે તો કે 1/3 હવે બંને કુલ કેટલો ભાગ રંગ્યો હશે એ આપણે શોધવું બંનેનું શું કરવું પડે સરવાળો માટે આપણે કહી શકીએ કે બંને રંગેલો દિવાલનો કુલ ભાગ બરાબર 2/3 + 1/3 બંનેના છેદ કેવા છે સરખા છેદ સરખા હોય તો છેદમાં એના જ રહેશે ખાલી અંશનો જ આપણે સરવાળો કરવાનો એટલે કે 2+3 કે 3/3 3/3 એટલે કે 1 બરાબર છે માટે આપણે આમ કહી શકીએ કે તેઓએ ભેગા મળીને દિવાલ પૂરેપૂરી એટલે કે આખી દિવાલ રંગી હશે બરાબર પૂરેપૂરી એટલે કે આખી દિવાલ રંગી હશે શા માટે કારણ કે આપણે અહીંયા જવાબ તરીકે એક આખો મળ્યો છે અપૂર્ણાંકમાં મળ્યો નથી બરાબર જો અપૂર્ણાંકમાં મળ્યો તો આપણે કહી શકત કે અડધી દિવાલ એમને રંગી હશે આખી પૂરી કરી હશે નહીં પરંતુ અહીંયા એક મળે છે માટે આપણે કહી શકીએ કે એક આખી દિવાલ એમને રંગી હશે બરાબર હવે ત્યાર પછી જોઈએ આપણે ખૂટતો અપૂર્ણાંક તમારે ભરવાનો છે તમારી એક વસ્તુ આ પ્રકારના દાખલામાં એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બોક્સ આ રીતના આપેલું હોય ત્યારે એને શું કરવાનું હંમેશા બોક્સને કરતાં કરવાનું શું કરવાનું બોક્સને કરતાં કરવાનું તો હું બોક્સને જમણી બાજુ લઈ જાઉં અને 3/10 છે એને હું ડાબી બાજુ લઉં તો માઇનસ થાય પ્લસ હતા તો માઇનસ થશે અને માઇનસ હશે તો પ્લસ થઈ જાય બરાબર તો કે 7/10 - 3/10 ઇઝ ઇક્વલ ટુ બોક્સ છે હવે જો બંનેના છેદ સરખા છે તો બાદ બાકી કરી શકીશું એટલે છેદમાં 10 - 7 - 3 આ બાજુ બોક્સ તો કે 7 માંથી 3 જાય તો 4 - 10 આ બાજુ બોક્સ બરાબર આના હજુ ભાગ પાડીએ તો 2/5 આવે અને આ બાજુ બોક્સ એટલે કે બોક્સની આપણને કિંમત મળી ગઈ જે આમાં આપણે મૂકવાની હતી કેટલી મળી 2/5 માટે આપણે આમ કહી શકીએ કે 7/10 - 2/5 બરાબર કેટલા થશે 3/10 થશે બરાબર છે તો કે આ રીતના તમે બોક્સ મૂકીને એને કરતા કરીને પણ તમે ગણતરી કરી શકો છો હજુ જોઈએ એક જો બીજામાં પણ આ રીતના જ છે બોક્સ આપેલું છે -3/21 - 15/21 બોક્સને કરતાં કરીએ તો 3/21 જમણી બાજુ જાય તો 5/21 + 3/21 જ્યારે ડાબી બાજુથી આવે તો પ્લસ થઈ ગયા છે તો હવે જોયો છેદ સરખા છે એટલે એ તો એના એ રહેશે ઉપર અંશ તો સરવાળો કરીશું એટલે કે 5+3 તે કેટલા છે 5+3 8 અને છેદમાં 21 આવશે બરાબર
તો કે આપણે જે બોક્સમાં મૂકવાની અહીંયા આગળ જે મૂકવાની સંખ્યા હશે કઈ હશે 8/21 હશે બરાબર માટે અહીંયા લખ્યું છે જો 8/21 માઇનસ 3/21 બરાબર 5/21 રહેશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના બાકીના બે એક્ઝામ્પલ છે તો જેમાં જાતે પ્રયત્ન કરશો જોઈએ પાંચમો ક્વેશ્ચન જાવેદને ટોપલીમાં 5/7 જેટલી નારંગી આપવામાં આવી તો હવે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલા ભાગની નારંગી બાકી હશે બરાબર એક આખી ટોપલી નારંગીની ભરેલી છે એમાં જાવેદને કેટલી નારંગી આપવામાં આવી જે આખી ટોપલી ભરી હતી એમાંથી 5/7 જે નારંગીઓ છે આખી ટોપલીમાંથી એ આપવામાં આવી તો બાકી વધેલી નારંગી આપણે શોધવાની છે તો જુઓ અહીંયા નારંગીથી ભરેલી આખી ટોપલી કેટલી છે એક હતી એમાંથી જાવેદને કેટલી આપી જે આખી ટોપલી ભરેલી હતી બરાબર છે એ ટોપલીના 5/7 કોને આપી દેવામાં આવ્યો નારંગીનો તો કે જાવેદને આપવામાં આવ્યો છે માટે આપણે કહી શકીએ કે જાવેદને ટોપલીમાંથી નારંગીનો અપાયેલો ભાગ કેટલો હતો 2/7 તો હવે ટોપલીમાં બાકી રહેલી નારંગીનો ભાગ શોધવો હોય તો કઈ રીતના મળે તો જુઓ ટોપલીમાં બાકી રહેલી નારંગીનો ભાગ એ કઈ રીતના મળે તો કે જે આખી ટોપલીમાં હતી બરાબર એટલે કે એક એમાંથી જાવેદને આપેલો ભાગ હું બાદ કરી દઉં તો બાકી વધેલી નારંગી મને મળી જશે એટલે જુઓ અહીંયા કેટલા હશે 1-5/7 સાતના લસા લઈએ બરાબર છે તો કે 7 × 7 -5/7 થશે બરાબર તો જુઓ અહીંયા 7/7 -5/7 સાતના લસા લીધો છે તો હવે 7-5 બરાબર કારણ કે છેદ તો કેવા છે સરખા એટલે છેદમાં તો 7 લેવાના ઉપર 7-5 એટલે કેટલા થશે 2 એટલે કે અંશમાં 2 આવશે છેદમાં કેટલા આવશે 7 આવશે બરાબર માટે આપણે કહી શકીએ કે ટોપલીમાં જે બાકી રહેલો જે નારંગીનો ભાગ છે કેટલો હશે તો કે 2/7 હશે માટે અહીંયા આપણે કહી શકીએ જુઓ કે આમ ટોપલીમાં 2/7 ભાગ નારંગીનો બાકી રહ્યો હશે બરાબર છે તો હવે ત્યાર પછી જોઈએ આપણે જે સ્વાધ્યાય છે ઉદાહરણ સ્વાધ્યાય 7.5 પૂરું થયું તો ત્યાર પછી સ્વાધ્યાય 7.6 આપણે જોઈશું તેમાં સૌ પ્રથમ ઉકેલો છે એના ક્વેશ્ચન જોઈએ તો જો 2/3 + 1/5 છે બંનેના છેદ સરખા નથી છેદ સરખા કરવા માટે શું કરવું પડે લસા લેવો પડે એટલે કે 3 અને 7 લસા લેતા બરાબર છે તો લસા લઈએ તો કેટલા થાય જુઓ અહીંયા 3 × 7 3 × 3 7 × 7 બરાબર 7 ને 7 ભાગશે રહે તો 1 રહેશે અહીંયા 7 ને 7 ભાગો તો 1 રહેશે લસા આપણને કેટલો મળ્યો તો કે 7 × 21 શું મળ્યો આપણને લસા 21 મળી ગયો હવે શું કરવાનું તો કે બંનેના છેદમાં 21 લાવવાના કારણ કે લસા આપણે 21 આવી ગયો છે તો હવે બંનેના છેદમાં મારે શું લાવવાના 21 લાવવાના છે તો હવે જુઓ અહીંયા ત્યાંથી 7 ને હું કેટલા વડે ગુણું તો 21 મળે તો કે 3 ને 7 વડે હું ગુણું તો મને 21 મળશે એટલે કે ઉપર પણ મારે ગુણવા પડે પ્લસ છેદમાં 1/7 છે બરાબર હવે હું 7 ને હું કેટલા વડે ગુણું તો મને 21 જવાબ મળશે છેદમાં તો મારે 3 વડે ગુણવા પડે 7 ને બરાબર હવે નીચે 3 વડે ગુણે છે તો મારે અંશમાં પણ 3 વડે જ ગુણવા પડે તો જ સંતુલન જળવાય બાકી જળવાય નહીં તો કે 14 × 7 = 21 + 3 × 3 = 21 તમે જોઈ શકો છો કે બંનેના છેદ સરખા છે એટલે છેદમાં તો 21 જ રહેવાના 14 + 3 કેટલા થશે 17/21 બરાબર આ આપણો જવાબ બરાબર છેદ સરખા ના હોય તો લસા લઈને આપણે આ રીતના જોઈએ લસા લઈને આપણે છેદ સરખો કરવાનો એવી રીતના જોઈ શકો છો બીજા એક્ઝામ્પલમાં પણ છેદ સરખા નથી એટલે કે અહીંયા 10 અને 15 લસા લેતા ચલો લસા લઈએ તો કેટલો થાય જોઈએ 10 15 બે વડે ભાગ ચાલીએ તો 5 રહેશે બરાબર 15 ને 15 એમને હવે કોઈ વડે 2 વડે ભાગ ચાલશે નહીં હવે સીધા 3 વડે તો 5 એમના એમ અહીંયા પર 5 × 15 બરાબર 15 ને 3 વડે ભાગો તો 5 રહે હવે સીધા કેટલા વડે 5 વડે ચલાવીએ તો કે કેટલા રહેશે શેષ 1 1 રહેશે બરાબર તો હવે જુઓ કેટલો લસા મળ્યો 5 × 15 15 × 2 = 30 બરાબર 30 લસા મળે એનો મતલબ શું કે મારે બંનેના છેદમાં હવે કેટલા લાવવા પડશે 30 લાવવા પડશે તો જુઓ 3/10 10 ને હું કેટલા વડે ગુણું તો મને છેદ 30 મળે તો કે 3 વડે નીચે ગુણ્યા છે તો અંશમાં પણ તમારે ગુણવાના પ્લસ 15 ને હું કેટલા વડે ગુણું તો છેદ 30 થાય તો કે 2 વડે નીચે ગુણ્યા છે તો 2 ઉપર પણ ગુણવાના બરાબર તો ઉપર કેટલું થશે 3 × 9 = 30 + 7 × 14 + કેટલા થશે 30 ચલો
तीस, नौ प्लस चौदह, नौ प्लस चौदह, हम चौदह ने नौ के थाय तो कि तेवीस, के तेवीस भाग्या तीस, बराबर आ आप जवाब तो बराबर है। तो विद्यार्थी मित्रों स्वाध्याय 7.6 में क्वेश्चन नंबर एक है जेमा मैं पहलो और बीजो जो गणेलो है जे मेथड थी एवी रीतना बाकी बधाज एक्जाम्पल है जे आ मेथडना है, तो बाकी एक्जाम्पल है ये तमे जाते प्रयत्न करशो, मैं तमने अहीं बे एक्जाम्पल गणावेला है बराबर, ए मुजब तमारे गणवाना है। जोईए सरिताए 2/5 मीटर की रिबीन खरीदी और ललिताए 3/4 मीटर की रिबीन खरीदी, तो बने कुल के लांबी रिबीन खरीदी हे, एट के बने रिबीन ने भेगी करता के लांबी रिबीन थाय आप जुवानु छे, तो अँ भेगी कीधु एट के कुल के लांबी रिबीन खरीदी मतलब शू कि अँ सरवाड़ो करवानो छे, कारण के बने रिबीन जॉइन करशू त्यारे आपणे शू थशे तो कि रिबीननी आपणे लंबाई मळशे बराबर, कुल लंबाई के थाय शोधवी पड़शे, तो अँ कुल लंबाई आपणे शोधवानी छे, बने शू करवो पड़े सरवाड़ो, माटे आपणे कही शकीए सरिताए खरीदेली रिबीननी लंबाई केटली छे 5/2/5 मीटर, ललिताए खरीदेली रिबीननी लंबाई केटली छे 3/4 मीटर, आ बने कुल केटली खरीदेली रिबीननी लंबाई हशे ए आपणे शोधवी होय कई रीतना मळे, तो जुओ बने खरीदेली कुल रिबीननी लंबाई बराबर 2/5 3/5 अने कौंस अहींया पाछळ मीटर एकम लगावीए, હવે જો બંનેના છેદ સરખા નથી, છેદ સરખા કરવો પડશે એટલે લસાઅ કેટલો થાય 20, જે અહીંયા મેં પહેલેથી શોધી દીધેલો છે બરાબર, બંનેનો લસાઅ લેશો એટલે કેટલો આવશે 20 આવશે, એટલે કે મારે બંનેના છેદમાં શું લાવવું પડશે 20 લાવવું પડશે, માટે અહીંયા ઉપર 4 વડે ગુણ્યા અને આ બાજુ કેટલા વડે આંસરને છેદને 5 વડે ગુણ્યા છે, માટે કેટલો થશે 2 × 8 / 20, 3 × 5 = 15, 4 × 5 = 20, છેદ સરખા થઈ ગયા છે એટલે છેદમાં તો 20 જ રહેવાના, ઉપર કેટલા રહેશે 8 + 15 કેટલા થયા 23, તો 23/20 મીટર થશે બરાબર, બંનેની જે કુલ લંબાઈ છે રિબીનની કેટલી હશે 23/20 થશે બરાબર, તો કે આમ આપણે કહી શકીએ કે બંને કુલ 23/20 મીટર એટલે કે 1.3/20 મીટર લાંબી રિબીન ખરીદી કહેવાય બરાબર છે। હવે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ એના જેવો જ છે, નેનાને 1.1/2 કેક અને નજમાને 1.1/3 કેક આપવામાં આવે છે, તો આ બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે બરાબર, કુલ શબ્દ આવે એટલે સમજી લેવાનું તમારે સરવાળો જ કરવાનો છે, તો નેનાને આપેલી કેક એટલે કે 1.1/2 તો આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો તો 3/2 થાય, નજમાને આપેલી કેક એટલે કે 1.3/2 છે અને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો તો 4/3 થશે બરાબર। હજુ જોઈએ આગળ, તો જોઈએ બંને આપેલી કુલ કેક આપણે શોધવી હોય તો કઈ રીતના મળે, બંને કુલ કેક શોધવી હોય એટલે કે બંનેનો શું કરવો પડે સરવાળો, એટલે કે 2/3 + 4/3, 2 અને 3ના છેદ સરખા નથી, છેદ સરખા નથી એટલે શું લેવો પડે લસાઅ, લસાઅ આપણે અહીંયા આવ્યો છે કેટલો પહેલેથી શોધેલો છે, કેટલો છે 6 મળ્યો બરાબર, તો અમારે બંનેના છેદમાં શું લાવવું પડશે 6 લાવવું પડશે, માટે 2/3 છે તો એને મારે અંશ અને છેદમાં કેટલા વડે ગુણવા પડે 3 વડે, પ્લસ 4/3 છે તો એને અંશ અને છેદ વડે કેટલા વડે ગુણવા પડે મારે 2 વડે ગુણવા પડે, તો જ છેદ શું થાય 6 થાય બરાબર। હવે જુઓ 3 × 9, 3 × 2 = 6, 2 × 4 = 8, 3 × 2 = 6, બંનેના છેદ સરખા થઈ ગયા, હવે એનો સરવાળો આપણે કરી શકીએ અને છેદમાં તો 6 જ રહેવાના, 9 + 8 17/16 આવશે બરાબર છે, કેટલા આવશે 17/16 આવશે બરાબર છે। હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે જે ખાલી જગ્યાવાળો જે ભાગ હતો એ રહ્યો જ છે, પરંતુ અહીંયા ફેર એટલો છે કે અહીંયા બંનેના જ્યારે જમણી બાજુ અથવા ડાબી બાજુ તમે લઈ જશો અને 2 અપૂર્ણાંકનો સરવાળો અથવા બાદબાકી કરશો ત્યારે તેના છેદ સરખા નહીં હોય, તો એને છેદ સરખા કરીને પછી લસાઅ લઈને પછી સાદુરૂપ આપવાનું જોઈએ। એક એક્ઝામ્પલ એનો કે બોક્સ આપેલું છે -5/8 = 1/4 આપ્યું છે, બોક્સને કરતાં કરીએ તો આ કઈ બાજુ જશે 5/8 જમણી બાજુ, એટલે કે કેવા થશે પ્લસ થશે, એટલે કે 1/4 + 5/8 બંનેનો લસાઅ લઈએ, શા માટે કારણ કે છેદ સરખા નથી, તો આપણે બંનેનો લસાઅ લઈએ તો આપણને કેટલો મળે છે કુલ 8 મળ્યો, કેટલો મળ્યો 8 મળ્યો, તો હવે મારે બંનેના છેદમાં કેટલા લાવવો પડશે 8 લાવવો પડશે, તો મારે અહીંયા કેટલા વડે 1/4 ને મારે અંશ અને છેદમાં મારે 2 વડે ગુણવા પડે, અને અહીંયા તો ઓલરેડી 8 તો છે એટલે બંનેને 1-1 વડે ગુણો તો પણ ચાલે બરાબર, તો જો અમે અહીંયા ગુણેલું જ છે એટલે 1/4 ને કેટલા વડે ગુણ્યા મેં અંશ અને છેદમાં 2 વડે, એવી જ રીતે 5/8 છે તો એને અંશ અને છેદને મેં 1 વડે ગુણ્યા છે બરાબર, તો કે 1 × 2 તો કે 2 અને 2 × 4 = 8 એટલે 8 આવ્યા બરાબર છે। હવે જોઈએ 5 × 1 એટલે કે 5 અને 1 × 8 એટલે કે કેટલા આવ્યા 8, હવે બંનેના છેદ કેવા છે સરખા છે, હવે સરખા હોય એનો મતલબ શું, તો કે સરવાળો બાદબાકી કરી શકીએ એટલે ઉપર 2 +
पांच वध्या एटले के 7/8 रहे बराबर है। तो हवे जोईए जे आपणो जे जवाब छे एटले के जे बॉक्स में जे किंमत मूकवानी छे आपणी कई मूकवानी थशे 7/8 माटे आपणे लई शकीए के 7/8 - 5/8 इज इक्वल टू केटला रहेशे 1/4 रहेशे बराबर। तो बाकीना आ रीतना छे के भाई छेद सरखो ना आवे तो पहेला लसा लेवानो, लसा लईने पछी एनो सरवाळो अथवा बादबाकी करवानो, कॉन्सेप्ट तो एक ज छे बराबर। हवे त्यार पछी जोईए क्वेश्चन नंबर 5 जोईए, नीचे आपेला सरवाळा के बादबाकीने बॉक्स માં કરવાની છે બરાબર। તો જુઓ અહીંયા તમને બોક્સ આપેલું છે એમાં આડું શું કરવાની છે, આડી લાઈન હોય એનો સરવાળો કરવાનો, ઊભી લાઈન હોય એનો શું કરવાનો, તો કે બાદ બાકી કરવાની છે। તો પહેલાં આપણે ઊભી લાઈન છે એટલે કે એનો શું કરી દઈએ, બાદ બાકી કરી દઈએ। તો જુઓ ઊભી લાઈનમાં કઈ છે, 2/3 અને 1/3 એની બાદ બાકી કરીએ તો જુઓ 2/3 - 1/3 છેદ સરખા જોઈએ, છેદમાં 3 રહેશે, 2 - 1 એટલે કે 1/3 બરાબર। બીજી ઊભી લાઈન લઈએ 4/3 અને 2/3 બરાબર। તો જુઓ 4/3 અને 2/3 છે તો એના બરાબર શું આવશે, છેદ તો સરખા છે એટલે કે 4 - 2 = શું આવશે, 2/3 આવશે એટલે કે અહીંયા બંને જે ઊભી લાઈન છે બરાબર એમાં એકમાં જવાબ કેટલો આવશે, આમાં પહેલી લાઈનમાં 1/3 આવશે અને બીજી લાઈનમાં કેટલો આવશે, 2/3 આવશે। હવે આડી લાઈનનો સરવાળો કરીએ બરાબર, કારણ કે ઊભી લાઈનમાં બાદ બાકી કરવાની હતી, આડી લાઈનમાં સરવાળો કરવાનો હતો। તો જોઈએ આડી લાઈનનો સરવાળો કરતાં આપણને શું મળશે, 2/3 + 4/3 એટલે કે 2 + 4/3 બરાબર કેટલા થશે, 6/3 જે 6/3 નો ભાગ ચાલે તો ઉપર કેટલા રહે, 2 રહેશે। એવી રીતના 1/3 + 2/3 છેદ સરખા છે, અંશનો સરવાળો થાય એટલે કે 1 + 2 કેટલા રહેશે, 3 અને છેદમાં તો 3 હતા, 3/3 એટલે કે કેટલા આવશે, 1 આવશે એટલે કે અહીંયા ઊભી લાઈન છે કઈ, તો કે આ રહી બરાબર, અહીંયા 1 આવશે, સોરી અહીંયા 2 આવશે અને અહીંયા કેટલા આવશે, 1 આવશે બરાબર। મેં અહીંયા જુઓ જવાબ તરીકે મૂકેલું જ છે સાઈડમાં બરાબર છે। હવે જે જવાબની આ ઊભી લાઈન અને આડી લાઈન છે એનો સરવાળો અને બાદ બાકી કરીએ બરાબર, એટલે કે આ જે ઊભી લાઈન છે તે અને આડી લાઈન છે તે બંનેનો સરવાળો અને બાદ બાકી કરીએ અને જો જવાબ સરખો મળે તો આપણે કહી શકીએ કે આ જે જવાબ છે એ સાચો છે, બાકી ક્યાંક આપણી ભૂલ છે। તો આપણે જોઈએ જવાબની ઊભી લાઈનની બાદ બાકી કરીએ તો 2 - 1 કેટલા આવ્યા, 1 મળે। એવી રીતના જવાબની આડી લાઈનનો સરવાળો કરીએ એટલે કે આડી લાઈનનો સરવાળો કરીએ તો પણ 1 મળવો જોઈએ, તો જ આપણું સાચું બાકી ખોટું। તો કે જો 1/3 + 2/3 છેદ સરખા છે એટલે છેદમાં તો 3 રહેવાના, 2 + 1 એટલે કેટલા રહ્યા, 3, 3/3 એટલે કે 1 આવ્યો, બંનેમાં સેમ મળે છે એનો મતલબ શું કે આજે આપણે બધી જે કિંમતો શોધી કેવી છે, સાચી છે બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતના જે બીજું એક કોષ્ટક આપેલું છે, બોક્સ આપેલું છે જે તમે જાતે પ્રયત્ન કરશો જેમાં પણ આ જ રીતના છે બરાબર। તો જોઈએ આગળ બીજું નેક્સ્ટ, હવે જોઈએ વાયરના 7/8 મીટર લાંબા ટુકડાને 2 ભાગ કરવામાં આવે છે, એક ટુકડો 1/4 મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે બરાબર। તો જુઓ વાયરના મૂળ લંબાઈ કેટલી છે, 7/8 મીટર, હવે એના 2 ટુકડા કરવામાં આવે છે તો જુઓ એક વાયરના ટુકડાની લંબાઈ કેટલી છે, 1/4 મીટર। તો એ જે વધેલા જે વાયરના ટુકડાની લંબાઈ શોધવી હોય તો શું કરવું પડે, તો જુઓ વાયરના બીજા ટુકડાની લંબાઈ બરાબર જે કુલ લંબાઈ હતી એમાંથી આ જે ટુકડો છે જેની લંબાઈ આપી છે એ બાદ કરી દો એટલે બાકીના વધેલાની આપણને લંબાઈ મળી જશે, એટલે કે 7/8માંથી શું કરવું પડે, 1/4 મીટરનું બાદ કરી દો બરાબર। પણ અહીં તો ડાયરેક્ટ બાદ બાકી થશે નહીં, છેદ સરખા કરવા પડશે, લસાલ કેટલો લેવો પડે આપણે, 8 થશે, કેટલો થશે, 8, તો આપણે 8 લસાલ લઈએ તો 7/8 છે ને 1 વડે ગુણવા પડે, માઇનસ 1/4 છે ને કેટલા વડે ગુણવા પડે, 2 વડે ગુણવા પડે, તો જ શું થાય, છેદ સરખો થાય બરાબર। તો જો છેદ 8 આવી ગયો, હવે આપણે એની બાદ બાકી કરી શકીએ એટલે કે છેદમાં તો 8 રહેશે, ખાલી અંશની જ બાદ બાકી થાય, 7 - 2 કેટલા રહેશે, 5/8 આપણે આમ કહી શકીએ કે વાયરના બીજા ટુકડાની લંબાઈ કેટલી હશે, 5/8 મીટર હશે, જે કુલ લંબાઈ હોય એમાંથી જે આપેલો જે ટુકડો હોય એ શું કરી દો, બાદ કરી દો એટલે બાકીના વધેલાની આપણને લંબાઈ મળી જાય, સાવ સિમ્પલ છે। હવે જુઓ નંદિનીનું ઘર એની શાળાથી 7/10 કિલોમીટર દૂર છે, તે થોડું ચાલીને પછી બસમાં 1/2 કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે, તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે, નંદિનીનું ઘરથી અંતર કેટલું છે, 9/10 કિલોમીટર, હવે તે બસમાં કેટલી મુસાફરી કરે છે, તો કે 1/2 કિલોમીટર જેટલી મુસાફરી કરીને પાછી શું થાય છે, ત્યાંથી ઉતરી અને પાછું ક્યાં જાય છે, ચાલીને જાય છે, તો કે જે બસમાં ઉતરી અને ત્યાંથી પછી સ્કૂલે જાય છે બરાબર છે, ઉતરી અને સ્કૂલે જાય છે તે દરમિયાન કાપેલું અંતર આપણે શોધવાનું છે, કઈ રીતના મળે આપણે જોઈએ। તો જુઓ નંદિનીના ઘરથી શાળા સુધીનું કુલ અંતર કેટલું છે, 9/10 કિલોમીટર, હવે જુઓ નંદિનીએ બસ દ્વારા કપાયેલું અંતર કેટલું છે, 1/2 કિલોમીટર બરાબર, તો કે બાકીનું જે ચાલીને જે અંતર કાપેલું છે તે શોધવું હોય તો કઈ રીતના મળે, તો જુઓ નંદિનીએ ચાલીને કાપેલું અંતર કઈ રીતના મળે, તો કે કુલ અંતરમાંથી બસ દ્વારા જે કાપેલું અંતર છે હું બાદ કરી દઉં તો મને કોઈ અંતર મળશે,
તો કે જે નંદિનીની જે ચાલેલું જે અંતર છે આપણને મળી જશે, પરંતુ અહીંયા બાદ બાકી કરતા પહેલાં એનો લસા લેવો પડશે, કારણ કે છેદ સરખા નથી. તો લસા આપણો કેટલો મળશે? 10 મળશે, બરાબર. એટલે કે છેદમાં બંનેમાં કેટલા લાવવા પડશે? 10. તો અહીંયા તો ઓલરેડી છે જ, એટલે કે બંનેને એક વડે ગુણવા પડે, અને અહીંયા બે છે એનો 5 વડે બંને અંશ અને છેદમાં ગુણો તો મને છેદ 10 મળી જાય. માટે જુઓ, 9/10 માઇનસ 5/10, તો બંનેનો છેદ સરખો છે, તો ખાલી હવે અંશની જ બાદ બાકી કરવાની રહે. 9 - 5 એટલે કેટલા છે? 4/10. હજુ એનું સાદું રૂપ આપીએ તો 2/5 થશે, બરાબર. માટે આપણે કહી શકીએ કે નંદિનીએ 2/5 કિલોમીટર રસ્તો ચાલીને કાપ્યો હશે, બરાબર. કુલ ભાગમાંથી જે બસ દ્વારા જે સફર કરેલું છે એ અંતર આપણે બાદ કરી દઈએ, એટલે એને ચાલીને જેટલું અંતર કાપ્યું હશે એ આપણને ખબર પડી જશે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 8. આશા અને સૌમ્યોલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના બુક શેલ્ફ છે. આશાના બુક શેલ્ફનો 5/6 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે, અને જ્યારે સૌમ્યોલના બુક શેલ્ફનો 2/5 ભાગ એ પુસ્તકોથી ભરાયેલો છે. કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે એ કેટલો વધારે એ આપણે શોધવાનું છે, બરાબર. બુક શેલ્ફ એટલે કે જે આપણે ખાનામાં જે પુસ્તકો મૂકીએ છીએ એ કેટલા ભાગનો ભરાયેલો છે આપણે શોધવાનું છે. તો જુઓ, આશાના બુક શેલ્ફનો પુસ્તકો વડે ભરાયેલો ભાગ કેટલો છે? 5/6 છે, બરાબર. એવી રીતના સૌમ્યોલના કેટલા છે? બુક શેલ્ફનો ભાગ પુસ્તકો વડે ભરાયેલો ભાગ કેટલો છે? 2/5 છે, બરાબર છે. તો હવે જુઓ, અને આપણે સરખામણી કરવી હોય કે ભાઈ કોનો વધારે ભરાયેલો છે અને કોનો ઓછો, તો પહેલાં તો બંનેના છેદ સરખા હોવા જોઈએ. તો જુઓ, 5/6 અને 2/5 એના છેદ સરખા નથી. તો જુઓ, બંને અપૂર્ણાંકોને સમછેદી અપૂર્ણાંકમાં શું કરવા? ફેરવતા, એટલે કે છેદ સરખા કરીશું, બરાબર. તો કે છેદ સરખા કરવા માટે આપણે શું લેવો પડે? લસા. તો લસા અહીંયા આપણને મેં પહેલેથી શોધેલો જ છે, કેટલો છે? 30, બરાબર. તો હવે બંનેના છેદમાં 30 તો લાવવા પડશે ને આપણે. તો જુઓ, 5/6 છે તો મારે 6ને કેટલા વડે ગુણો તો મારે 30 છેદ મળશે? તો 5 વડે ગુણવા પડે, એટલે કે નીચે ગુણ્યા છે તો અંશમાં પણ ગુણવા પડે, એટલે કે 25/30. એવી રીતના 2/5 છે અને 6 વડે હું અંશ અને છેદમાં ગુણું તો મને છેદ કેટલો મળી જશે? 30 મળી જશે, બરાબર. હવે જુઓ, બંનેમાં સરખામણી કરીએ કે હવે બંને સમછેદી અપૂર્ણાંકોની સરખામણી કરતાં જણાય છે કે આશાને બુક શેલ્ફ વધારે ભરાયો હશે, બરાબર છે. કારણ કે આપણે જોઈએ છીએ કે સમછેદી અપૂર્ણાંક હોય છે તો એમાં જેનો અંશ વધુ હશે એ સંખ્યા કેવી થશે? મોટી. તો અહીંયા અપૂર્ણાંક કોનો મોટો છે? 25/30, એટલે કે 5/6. અને 5/6 કોનો બુક શેલ્ફ છે? તો કે આશાનો. માટે આપણે કહી શકીએ કે આશાનો જે બુક શેલ્ફ છે તે વધારે ભરાયો હશે. હવે કેટલો વધારે ભરાયો તો શું કરવું પડે આપણે બાદ બાકી? તો જુઓ, 25/30માંથી 12/30 છે બાદ કરી દઉં તો અહીંયા છેદમાં તો 30 રહેવાને 25માંથી 12 બાદ કરો તો કેટલા રહે? 13, એટલે કે 13/30 છે એ આશાનો બુક શેલ્ફ વધારે ભરાયો હશે, બરાબર છે. માટે આ રીતના છે ક્વેશ્ચન. માટે આપણે કહી શકીએ કે આશાનો બુક શેલ્ફમાં 13/30 ભાગનો વધુ પુસ્તકો હશે, બરાબર. એટલો બુક શેલ્ફ એને વધુ ભરાયેલો છે. માટે હવે જોઈએ ક્વેશ્ચન 9. જયદેવ 2/1/5 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે, અને રાહુલ તે જ મેદાનને 7/4 મિનિટમાં ચાલીને પસાર કરે છે. તો કોણે ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને કેટલા ભાગથી એ આપણે શોધવાનું છે. તો જુઓ, જયદેવ શાળાના મેદાનને ચાલીને પસાર કરતા લાગતો સમય કેટલો છે? 2/1/5. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવે તો 11/5 મિનિટ થાય. રાહુલના શાળામાં મેદાનથી ચાલીને પસાર કરતા લાગતો સમય 7/4 મિનિટ છે, બરાબર. હવે બંનેની સરખામણી કરીએ તો જુઓ શું કરવા પડે? છેદ તો સરખા કરવા પડે. છેદ સરખા કરવા પડે, કરવા માટે શું લેવો પડે? લસા. તો લસા આપણો આવ્યો 20, એટલે કે બંનેના છેદમાં કેટલા લાવવા પડશે? 20 લાવવા પડશે. તો કે 11/5 છે એને અંશ અને છેદમાં મારે 4 વડે ગુણવા પડે. એવી રીતના 7/4 છે એને અંશ અને છેદમાં મારે 5 વડે ગુણવા પડે. આથી જુઓ, 4 વડે ગુણવાથી 44/20 અને 5 વડે ગુણવાથી 35/20 મળે છે. હવે આપણે જોઈ શકીએ છીએ જે ગુણેલા જે દ્વારા અપૂર્ણાંક જે મળે છે એમાં તમે નક્કી કરી શકો કે આમ આ સમછેદી અપૂર્ણાંકને જોતા જણાય છે કે રાહુલ ઓછા સમયમાં શાળાનું મેદાન છે તે ચાલીને પસાર કરે છે. કારણ કે આપણને શું કીધું છે? સૌથી ઓછા સમયમાં કાપ્યું હોય તો જે અપૂર્ણાંક નાનો હશે એ વ્યક્તિ છે એને ઓછા સમયમાં મેદાન ચાલીને કાપેલું હશે, બરાબર. માટે આપણે કહી શકીએ કે રાહુલ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. તો કે હવે કેટલું એ પણ જોવું પડશે. તો કે 11/5 - 7/5 એના બરાબર બે કયા અપૂર્ણાંક હતા? તો 44/20 અને 35/20 બંનેની બાદ બાકી કરવાની. છેદ સરખા છે તો છેદ તો એના એ જ રહેશે. 44 - 35 તો કેટલા રહેશે? 9/20 મિનિટ રહેશે. માટે આપણે કહી શકીએ કે રાહુલને જયદેવ કરતાં 9/20 મિનિટ જેટલા ભાગથી ઓછો સમય લાગે છે, બરાબર. એટલે કે રાહુલ છે એવી સ્પીડમાં તે શું કરે છે? અંતર કાપે છે મેદાનનું, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે સ્વાધ્યાય
7.6 છે એ પણ પૂરું થયું અને સાથે સાથે આપણો અહીંયા ચેપ્ટર પણ પૂરું થયું છે. બરાબર છે? તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.